ત્રણે ના પડી કે તમારે 6:30 વાગે આજ અમારો સરકારનો ટાઈમ પૂરો થઈ ગયો, તો વરસાદ કાલ આવ્યો 5-6 વાગ્યામાં તો પૂરો કરી દે તો ન હાલે, એકો રાગાઈ 8 તારીખની છે, તો એને આપણે કાંઈ ધર્માદો કે એની પાસે દાન નથી માંગતા. કાયદેસર પ્રીમિયમ ભર્યું છે, પ્રીમિયમ ભર્યું છે. નરેન્દ્ર મોદીનો વોટ્સએપમાં વિડીયો છે કે તમારી હલરમાં માંડવી નીકળી ગઈ હોય અને ટ્રેક્ટર ભરાતું હોય અને વરસાદ આવ્યો હોય તો પણ વીમો મળે. આ ખેડૂતોને એક લૂંટવાની નીતિ છે. આપણે કોઈ સરકાર એને વાંધો નથી. નરેન્દ્ર મોદી હારા છે, વિજયભાઈ રૂપાણી હારા છે, વાહે કોઈને કામ કરવું નથી. એટલે આપણે કોઈ ભીખ માંગતા નથી. આપણે જેમ આપણી ફોર વ્હીલનો વીમો ઉતાર્યો છે એવી જ રીતે આપણે આપણા પડાનો ઉતાર્યો. એક ખેડૂતનો કદાચ ઢગલો હળગી ગયો હોય તોય વીમો આપવો પડે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવી છે, એટલે કોઈ પણ ના ગામમાં રિલાયન્સવાળા સર્વે કરવા આવે તો એને કહી દેવાનું અમારા ગામના સરપંચને હારે લઈને આવો, જેથી કરીને અભણ ખેડૂતની ક્યાંય સહી ન લઈ લે. સહી લઈ લે રોજ કામ કરશે કે આમાં બહુ વળતર આપ્યા જેવું નથી, તો પછી તમને એમ થાય કે આ કેમ મને ન મળ્યું. કોઈએ કહેવાનું આપણા ગામના સરપંચને 5 આગેવાનો અને હારે રાખીને પડા સર્વે કરાવવાનો. આપણે હરામનું જોતું નથી, હરામનું ખાતા નથી, હરામનું ખાવાવાળા બીજા છે. આપણે કોઈની પાસે ભૂખ નથી માગતા. આપણે કુદરતને કીધું કોણ ઘણું આપ્યું હતું, પણ નસીબ આપણે કઠણાય. પણ આપણે વીમો ઉતાર્યો છે એટલે એની પાસે માગવાનું. આપણે ભીખ નથી માગતા કે એની પાસે ધર્માદો નથી માગતા. એને આપણું પ્રીમિયમ લીધું છે. જેમ આપણે ફોર વ્હીલનું હોય, મોટરસાયકલનું હોય, કોઈ બી અધિકારી હોય, કોઈ બી નેતા હોય, એની મોટર ભટકાઈ જાય તો કેમ વીમો લેશે? ટોટલ લોસ હોય તો એ પ્રમાણે પૈસા આવે, ગોબો પીડો હોય તો એ પ્રમાણે આવે છે. તો ખેડૂત નહીં, પલ્લી ગયું છે, હડી ગયું છે. આ 2 દિવસ વરસાદ છે, હજી 8 દિવસની આગાહી છે. જો 8 દિવસ સુધી આમાં વરસાદ પડ્યો તો કોઈને ખેડૂતને કાંઈ લેવા જેવું નથી. એટલે એવું ક્યારે આપણે નથી માનવાનું. આપણે ઘણા ખેડૂત ભાઈઓને એમ થાય છે કે આપણે હંકામે હાથ લાંબો કરવો, પણ આવું નથી. આપણે ભીખ નથી માંગતા, હક માંગવી છે અને પ્રીમિયમ ભર્યું છે ને માંગવી છે. નરેન્દ્ર મોદીનું સપનું છે કે ખેડૂતો 2022માં ડબલ આવક થાય, એનું સપનું સાચું છે, ફસલ વીમા સાચી છે, પણ પાછળ કોઈને કામ નથી કરવું. અને રિલાયન્સ સાહેબને કોઈ બી અધિકારીને સિન્ડિકેટ કરી આ પ્રીમિયમ ખાઈ જવું છે, એટલે વળતર નથી આપવું. એટલે વળતર ન મળે ત્યાં સુધી આપણે આમને રહેવાનું છે. હજી જે કોઈ હોય ખેડૂત ક્યારેય ભેગા, આમાં કોઈ રાજકારણ નહીં, નહીં ભાજપ નહીં કોંગ્રેસ. અમે એક સરપંચ તરીકે બધે આવ્યા છીએ, કોઈ ભાજપ કોંગ્રેસનો વિરોધ કરવા નથી આવ્યા. સરપંચ છીએ, તમે અમને મત આપ્યા છે, અમે સરપંચ બન્યા છીએ. આ અમારા કાંઈ બાપ દાદાની પેઢી નથી સરપંચ થવું. પહેલાં અમે ખેડૂતની ઘીરે જન્મા હતા, પછી સરપંચ થયા છીએ, પછી અમારું બધું હાલે. એટલે પહેલાં હકદાર તમે છો, તમારા થકી અમે છીએ. તમે જ્યારે કાંઈ નબળા થાય, તમને કાંઈ નુકસાન થાય તો અમે સહન કરી લેવા નથી માગતા. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હવે આપણે હમણાં અધિકારીઓ આવે અને આપણે એને ફોર્મ દેવાનું છે. એ ફોર્મ સ્વીકારે નહીં તા સુધી અહીંયા રહેવાનું છે. ફોર્મ એને સ્વીકારવાનું ચાલું જ રાખવું પડે. રોજ અલગ અલગ ગામમાં વરસાદ પડે. એક દીમાં કે એક ગામમાં વરસાદ પડીને બંધ નથી કરી દીધો, એટલે એને ફોર્મ ભરવાની જરૂર નથી. બધાય બધાય ડોક્યુમેન્ટ એની પાસે, પાસબુક એમની પાસે, તોય બીજી વાર માં કે નો કામ. એને માત્ર સર્વે જ કરવાનો, સર્વે કરે ડબલ વાર ખેડૂત નો કામ. ફોર્મ ભરાય ભરાય ખોટા કાગળિયા કરાવે. આ પ્રીમિયમ ભર્યું છે, આની અંદર ખેતીની જમીન કેટલી છે એ ખબર છે, તમે કેટલું પ્રીમિયમ ભર્યું છે એ ખબર છે. આ બધું ખોટા તમને લાઈનોમાં રાખવાની વાત છે. તમારું નામ એના કોમ્પ્યુટરમાં નાખે એટલે બધી વિગત આવે કે આટલો ધિરાણ છે, આટલી જમીન છે, આનું વાવેતર છે. આ વીમો નહીં દેવાના કારણે આ બધું કરે છે. એટલે સરકારને આપણે એવી અરજ કરીએ કે અમારા વતી તમે કંપનીને ભી કરો, ગમે એમ કરીને અમે યોગ્ય છીએ. થળ ઉપર આવો, અમારા પડામાં આવો, તાત્કાલિક આવો, પાથરા પડ્યા હોય, નુકસાન હોય તો જ વળતર દેવાનું. અમારે હરામનું જોતું નથી, હરામનું ખાતા નથી. અમે અન્નદાતા કહેવાય છીએ, ભીખ માંગતા નથી.